વિદ્યાર્થીઓ કેમ છો મજામાં છો ધોરણ બાર ભૂગોળ મોસ્ટ એમપી પ્રશ્નો વિભાગ ઈના અને એ પણ વાર્ષિક પરીક્ષા એટલે કે ભૂગોળના ચોપડીના બધા જ પ્રકરણોના આઈ પ્રશ્નો બરાબર ને તો ચાલો જોઈએ છીએ પરંતુ તે પહેલાં આવા જ વિડીયો મેળવવા માટે તેજસ પાઠક ચેનલને શેર અને સબસ્ક્રાઈબ કરતા રહો જો તમે બે લાયકોન દબાવશો એટલે સબસ્ક્રાઈબ કરશો કે તરત તમારી બાજુમાં ફરીથી પાછું ઓલ બે લાયકોન આવશે કે જે તમે ટચ કરવાથી તમને તરત જ નોટિફિકેશન મળી જશે કે જેનાથી મારા દ્વારા મૂકવામાં આવતા બધા જ વિડીયો તમને મળી જશે વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર ભૂગોળ વિભાગ ઇ તમારે આનો સ્ક્રીનશોટ પાડી લેવાનો છે કે જેથી તમને ખબર પડશે ને તમારે તમે નોટબુકની અંદર પણ ટીક કરી દીજો બરાબર ને અને આ એક એક મોટા પ્રશ્નોના વિડીયો પણ હું બનાવવાનો છું કે જેની અંદર તમારે ઉપર હેડિંગ લખેલું આવશે અને એ તમને ના ક્લાસની અંદર સમજાવીશ તો ચાલો જોઈએ છીએ કે પહેલો પ્રશ્ન છે ભારતમાં વસ્તી વિતરણની પ્રાદેશિક ભિન્નતાઓ જણાવો નંબર બીજો છે માનવીની પ્રાથમિક પ્રવૃત્તિઓમાં શિકાર અને સંગ્રાહક પ્રવૃત્તિઓ સમજાવો એ પણ બીજા પાઠનો જ પ્રશ્ન છે નંબર ત્રણ માનવીની આર્થિક પ્રવૃત્તિઓના પ્રકાર જણાવીને પ્રાથમિક પ્રવૃત્તિ વિશે નોંધ લખો આ છે પ્રકરણ નંબર ત્રણનો છે પ્રશ્ન નંબર ચાર વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ ધ્યાન રાખો કે આ જે લાલ કલરમાં જે કંઈ પ્રશ્નો આપેલા છે ને એ બધા મોસ્ટ ટાઈમ ટાઈમપી પ્રશ્નો છે અને એ તમારે ખાસ 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 તૈયાર કરવાના છે બરાબર છે નંબર ચોથો પ્રશ્ન છે માનવ વિકાસ એટલે શું તેના માપન વિશેની સમજૂતી આપો એ પણ બીજા પાઠનો જ પ્રશ્ન છે પરિવહનનો અર્થ સમજાવી તે વિશ્વના મુખ્ય સડક માર્ગો વિશે સમજાવો બરાબર છે ને આ એ પણ મોસ્ટ એમ્પી પ્રશ્ન છે પરિવહનનો અર્થ સમજાવી વિશ્વના મુખ્ય સડક માર્ગો વિશે જણાવો વિશ્વના સડક માર્ગો વિશે આનો પણ આગળ મેં વિડીયો બનાવેલો છે તો પણ તમને ફરીથી હું જણાવી દઈશ પ્રકરણ નંબર આઠનો પ્રશ્ન એક આવી ગયો છે છ છઠ્ઠો પ્રશ્ન કે ગ્રામીણ વસાહત ગ્રામીણ માનવ વસાહત પ્રણાલી વિશે સવિસ્તાર ઉત્તર લખો નંબર સાત પણ આવી ગયો છે વિશ્વના મુખ્ય સડક માર્ગો વિશે સમજૂતી આપો બરાબર છે ને વિશ્વના મુખ્ય સડક માર્ગો પ્રશ્ન એ તમારા નકશામાં પણ પૂછાઈ શકશે પછીથી આવે છે શહેરી વસાહત એટલે શું શહેરી વસાહત એટલે શું તેની કાર્યકારના આધારે તેના પ્રકાર જણાવો આ પણ એક મોસ્ટ એમ્પી પ્રશ્ન છે હા ને પ્રશ્ન નંબર નવ પ્રશ્ન નંબર દસ પર આપણે જોઈએ તો ગ્રામીણ માનવ વરસાદ પ્રણાલી વિશે સવિસ્તર માહિતી આપો કારણ કે આ પ્રકરણ નંબર આઠ એ પણ મોસ્ટ એમપી છે બરોબર છે ને અને વિભાગ એની અંદર પૂછાય છે વિકલ્પો પણ આપણે તૈયાર તો કરવાના જ છે પ્ર પ્રકરણ નંબર દસ આવશે કે જળ પ્રદૂષણ સમજાવીને તેને નિવારવાના ઉપાયો સમજાવો એ પણ મોસ્ટ આઈએમપી છે જે લાલ કલરમાં આજે આ વસ્તુ કરેલી છે ને એ પણ બધા મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તમે બધા ઘણા બધા દિવસથી કહેતા હતા કે સર આઈએમપી પ્રશ્નો આપો તો આજ જ આઈએમપી પ્રશ્નો છે ભૂમિ સંસાધન સાથે જોડાયેલી સમસ્યાઓને સવિસ્તારથી સમજાવો નંબર તેર છે માનવ સંસાધન વિશે વિગતે જણાવો એ પણ એક આઈએમપી પ્રશ્ન છે પ્રશ્ન નંબર તેર આવા અઢાર પ્રશ્નો છે તમારે ધ્યાન રાખજો માનવ સંસાધન વિશે વિગતે નોંધ લખો નંબર ચૌદમાં છે પેલું હતું જળ પ્રદૂષણ અને તેની અસરો વિશે સવિસ્તાર નોંધ લખો બરાબર ને પ્રશ્ન નંબર ચાર આ પણ ચૌદ એ પણ મોસ્ટ આઈ એમ્પી પ્રશ્નો છે આજે તમારા તમે ઘણા બધા દિવસથી કહેતા હતા ને આ એમ્પી પ્રશ્નો ઓકે તે નંબર પંદર છે ગરીબીનો અર્થ સમજાવી તેને દૂર કરવાના ઉપાયો જણાવો સત સોળ સોળ છે કે સંસાધન એટલે શું સંસાધન એટલે શું તેના વિશે પણ આપણે કહીએ કે તેના પ્રકારોની વિગતે ચર્ચા કરો પ્રકરણ નંબર સત્તર પ્રદૂષણ એટલે શું પ્રદૂષણના પ્રકાર જણાવી ગમે તે એક પ્રદૂષણ વિશે સમજાવો પ્રશ્ન નંબર અઢાર છે બંદરોના પ્રકાર જણાવી ફેરબદલી માટેના બંદર અને ફેરી બંદર વિશે ચર્ચા કરો તમને આ માર્કના પ્રશ્નોમાં તેમજ નકશાની અંદર પણ તમને પૂછાઈ શકે છે અને આજનો છેલ્લો પ્રશ્ન છે પ્રશ્ન નંબર ઓગણીસ પશુ સંસાધનનું મહત્ત્વ જણાવી તેની સમસ્યા અને ઉકેલ સૂચવો આ ઓગણીસ પ્રશ્નો છે પાંચ પ્રશ્નો એ આવશે તમારે પાંચ પાંચ પાંચના અને જે છઠ્ઠો પ્રશ્ન આવે છે એ નકશાનો આવે છે નકશાની તમને ખબર જ છે ઓકે તો આજ માટે ફક્ત આટલો જ તો જય હિન્દ વંદે માતરમ